નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા પાઠ વિષયની વાત કરતા હતા. એની અંદર આપણે બાયો ટેકનોલોજી અને તેના પ્રયોજનો, બાયો ટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશેની વાત કરતા હતા. આપણે છેલ્લે પાર્ટ 3 ત્રીજા ભાગ વિશેની વાત કરી. ત્રીજા ભાગની અંદર આરએનએ અંતઃક્ષેપણ, શાના વિશેની વાત કરી? આપણે આરએનએ અંતઃક્ષેપણ વિશેની વાત કરી. પેસ્ટ કંટ્રોલ વિશેની વાત ભણ્યા હતા. ત્યાર પછી આપણે મેડિકલ ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે જે જનીન ઇજનેરી વિદ્યાના ઉપયોગ વિશેની વાત ભણ્યા હતા. એની અંદર આપણે છેલ્લે ઔષધમાં જૈવ તકનીકના પ્રયોજન વિશેની પણ વાત કરી. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશેની વાત પૂરી કરી હતી. હવે આપણે મહત્વનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો અને પૂછાઈ ગયેલો પણ છે, એ પ્રશ્ન વિશેની વાત આપણે કરીએ છીએ. આ પ્રશ્ન આપણે જોઈએ કે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી, શાની મદદથી? જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઇન્સ્યુલિન ઉત્પાદન સમજાવો. શું? ઇન્સ્યુલિન ઉત્પાદન સમજાવો, અથવા તો સમજાવો કે પ્રયોગશાળાની અંદર, પ્રયોગશાળાની અંદર કૃત્રિમ રીતે, કેવી રીતે કૃત્રિમ રીતે ઇન્સ્યુલિનનું ઉત્પાદન શક્ય છે, અથવા તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, જે આપણે આર ડીએનએ, રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી દ્વારા સલામત ઇન્સ્યુલિનના નિર્માણની ક્રિયા સમજાવો. સલામત ઇન્સ્યુલિનના નિર્માણની ક્રિયા સમજાવો, એના વિશેની વાત કરીશું આપણે. આ ઇન્સ્યુલિન શું છે એના વિશેની વાત પહેલા કરીએ, તો કે ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડના, લેંગરહેન્સના કોષ પુંજમાંથી અથવા તો બીટા કોષોમાંથી જળતો અંતઃસ્ત્રાવ, જે આપણને ખબર છે કે વધારાની શર્કરા, વધારાનો ગ્લુકોઝ છે, એનો ગ્લાયકોજનમાં રૂપાંતર કરી શર્કરાનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે છે. આ ઇન્સ્યુલિનની રચના વિશે પણ પહેલા જોઈએ, અને પછી કેવી રીતે આ સલામત ઇન્સ્યુલિનનું નિર્માણ થાય છે અને શા માટે આ ઇન્સ્યુલિન નિર્માણ કરવાની જરૂર પડે. પહેલા કેવી રીતે આ ઇન્સ્યુલિન ઉત્પાદન કરવામાં આવતું હતું એના વિશેની વાત પણ આપણે ભણીશું. એક કારણ પણ ભણીશું કે પ્રાણીઓમાંથી મેળવવાથી ઇન્સ્યુલિન કરતો પુનઃસંયોજિત ટેકનોલોજીને પરિણામે મેળવેલ ઇન્સ્યુલિન વધારે સલામત છે, શા માટે એના કારણ વિશેની પણ વાત કરે છે. પણ પહેલા ઇન્સ્યુલિનની રચના કરીએ. ઇન્સ્યુલિનની રચનામાં બે નાની પુલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય છે. ઇન્સ્યુલિનની રચનામાં આપણને ખબર છે કે બે નાની પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી, શૃંખલા એ જેની અંદર 21 એમિનો એસિડ અને શૃંખલા બી 32 એમિનો એસિડ, આમ 51 એમિનો એસિડની બનેલી રચના છે. આ બંને શૃંખલાઓ એકબીજા સાથે કયા બંધ વડે? ડાયસલ્ફાઇડ બંધ દ્વારા જોડાયેલો હોય છે. અહીંયા આપણે બતાવેલું છે આ ડાયસલ્ફાઇડ બંધ. મનુષ્ય શરીરના સ્તનધારી પ્રાણીઓમાં ઇન્સ્યુલિન પ્રો અંતઃસ્ત્રાવ, શાના તરીકે? પ્રો અંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત થાય છે. શાના તરીકે? પ્રો અંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત થાય. જે વધારે ખેંચાયેલું હોય છે તેને સી પેપ્ટાઇડ, શાના તરીકે? સી પેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે એ પણ
જાણતા હોવા જોઈએ કે પ્રો અંતઃસ્ત્રાવ એ શું છે. આ પ્રો અંતઃસ્ત્રાવ વિશેની વાત પણ જાણવી એ જરૂરી છે. પ્રો અંતઃસ્ત્રાવ એટલે પ્રો ઉત્સેચકની જેમ, પ્રો ઉત્સેચકની જેમ પ્રો અંતઃસ્ત્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલો તેને પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે. અને આ રીતે આપણે કે જે ખેંચાયેલ હોય જે વધારે એને સી પેપ્ટાઇડ કહે. આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી. કેમ નથી હોતો એની પાછળનું કારણ છે આપણે જોઈ ગયા કે સી પેપ્ટાઇડ દૂર થઈ જાય છે પરિપક્વતા દરમિયાન. ઇન્સ્યુલિનમાં શું સી પેપ્ટાઇડ દૂર થઈ જાય કારણ કે પરિપક્વ ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ હોતા નથી. હવે જે આરડીએનએ ટેકનોલોજી દ્વારા સલામત ઇન્સ્યુલિનનું નિર્માણ, સૌ પ્રથમ 1983 અમેરિકન કંપની ઇલી લીલીએ કઈ ઇલી લીલીએ આરડીએનએ એટલે રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બીને અનુરૂપ ડીએનએની બે શૃંખલાઓ જનીનો તૈયાર કર્યા. આ ડીએનએની શૃંખલાને ઇકોલાઈના સાના ઇકોલાઈના પ્લાઝમિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિન પેપ્ટાઇડ શૃંખલાનું ઉત્પાદન કર્યું. આ રીતે અલગ ઉત્પાદન કરે શૃંખલા એ અને શૃંખલા બીને અલગ તારવી કયા બંધ વડે ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવામાં આવે. આ રીતે આ સલામત ઇન્સ્યુલિન તૈયાર કરવામાં આવ્યું. પણ આ પહેલા આપણે જાણીએ છીએ કે કેમ આ સલામત કહીએ છીએ તો કે મધુપ્રમેહ કે ડાયાબિટીસના દર્દીમાં બેક્ટેરિયલ ઇન્સ્યુલિન કયા બેક્ટેરિયલ ઇન્સ્યુલિનના ઉપયોગથી એલર્જી કે અન્ય પ્રતિક્રિયાઓ થતી નથી. આરડીએનએ ટેકનોલોજી દ્વારા સલામત ઇન્સ્યુલિન નિર્માણ કરવામાં આવ્યું. કઈ આરડીએનએ ટેકનોલોજી એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા શું કરવામાં આવ્યું, સલામત ઇન્સ્યુલિનનું નિર્માણ કરવામાં આવ્યું. કારણ કે પહેલાના સમયમાં ડાયાબિટીસની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઇન્સ્યુલિન આપણે જાણીએ કે શરૂઆતમાં કતલખાનામાં લઈ જવામાં આવતા ઢોર, ગાય, ભેંસ, બળદ કે ભૂંડ આવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી શું કરવામાં આવતું હતું, ઇન્સ્યુલિનને બહાર કાઢવામાં આવતું. સ્વાદુપિંડના આપણે કહી ગયા પ્રમાણે ડેંગર ભેંસના કોષના બીટા કોષમાંથી ઇન્સ્યુલિનને કાઢવામાં આવતું. અને આ ઇન્સ્યુલિન જે છે એ પ્રાણીજન્ય ઇન્સ્યુલિન એ ડાયાબિટીસના દર્દીમાં આપવામાં આવતું. પરંતુ આ ઇન્સ્યુલિન એટલે પ્રાણીજન્ય ઇન્સ્યુલિન એ શું કરે છે, એલર્જી અથવા તો પ્રતિક્રિયા પ્રેરતું, એલર્જી અથવા તો પ્રતિક્રિયા પ્રેરતું હોવાને કારણે માનવ માટે એ અથવા માનવ સ્વાસ્થ્ય માટે એ હાનિકારક હોય તે વધારે ઉપયોગી બન્યું. આ રીતે આપણે કારણના સંદર્ભમાં પણ આપણે આ ભણી શકીએ છીએ. અહીંયા આપણે જાણવું જરૂરી છે કે શા માટે આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એના વિશેની વાત. હવે આપણે છેલ્લી વાત કરી લઈએ. છેલ્લી વાતમાં આપણે કારણના સંદર્ભમાં પણ વાત કરી કે પ્રાણી ઇન્સ્યુલિનની સાપેક્ષે બેક્ટેરિયલ ઇન્સ્યુલિન ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ સલામત છે. કારણ આપો તો કે અગાઉના સમયમાં ડાયાબિટીસના દર્દી માટે ઉપયોગમાં લેવાતા ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર લેવામાં આવતું હતું. આ રીતે પ્રાપ્ત પ્રાણી ઇન્સ્યુલિનના ઉપયોગથી કેટલાક પ્રાણીઓને એલર્જી એટલે કેટલાક દર્દીઓ જે છે એમાં એલર્જી અથવા પરજાત પ્રોટીન પ્રત્યેની બીજી પ્રતિક્રિયાઓ થતી હતી. આમ ઇન્સ્યુલિન સારવાર માટે સલામત નહોતું. એટલે કે પ્રાણીજન્ય ઇન્સ્યુલિન એ સારવાર માટે યોગ્ય નહોતું. અને તેથી આ રિકોમ્બિનેટ કયા રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી દ્વારા શું કરવામાં આવ્યું, ઇકોલાઈ બેક્ટેરિયાની મદદથી માનવ ઇન્સ્યુલિન જેવું જ ઇન્સ્યુલિન ઉત્પાદન કરવામાં આવ્યું. આ બેક્ટેરિયલ ઇન્સ્યુલિનના ઉપયોગ દર્દીમાં કોઈ આડઅસર થતી નથી. આથી પ્રાણી ઇન્સ્યુલિનની સાપેક્ષે બેક્ટેરિયલ ઇન્સ્યુલિન એ વધુ સલામત છે. કેવું છે, વધુ સલામત છે એમ કહી શકાય. આ રીતે આપણે આ એક જનીન વિજ્ઞાનની વિદ્યા બાયોટેકનોલોજીની મદદથી કેવી રીતે કૃત્રિમ રીતે ઇન્સ્યુલિનના ઉત્પાદનની ક્રિયા થાય છે એના વિશેની વાત કરી. હવે પછી આપણે
આ પછીના લેક્ચરની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ દરમિયાન એટલે કે ઇકોલાઈ જેવા બેક્ટેરિયામાં માનવ જનીન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ માટેનું જનીનની ક્લોનિંગ તેમજ અભિવ્યક્તિના ચરણો વિશેની વાત કરીશું, અથવા તો કે કેવી રીતે એ બીજમાંથી તેલને દૂર કરવાની પદ્ધતિ છે એના વિશેની વાત આપણે કરીશું. અત્યારે માત્ર આપણે આ બેક્ટેરિયલ ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશેની જ વાત કરી. હવે પછીના આગળ લેક્ચરની અંદર આપણે અન્ય ઉપયોગિતા વિશેની વાત પણ કરીશ. અસ્તુ.